નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારા ચેનલમાં. આજના આ વિડીયોમાં અમે તમને સ્ત્રીઓના અમુક રહસ્યો વિશે જણાવશું. એમાં પહેલો રહસ્ય છે, સ્ત્રીના કયા અંગને અડવાથી પુરુષનું ભાગ્ય બદલી જાય છે. બીજો છે, કેવી સ્ત્રીઓ હોય છે માતા લક્ષ્મીનું સ્વરૂપ. અને ત્રીજો છે, કયા ગુણો ધરાવતી સ્ત્રી બદલી શકે છે ઘરનું ભાગ્ય. સૌ પ્રથમ વાત કરીએ સ્ત્રીના કયા અંગને અડવાથી પુરુષનું ભાગ્ય બદલી જાય છે અને તેને પૈસાની ક્યારે પણ તકલીફ થતી નથી અને તેનું ભાગ્ય બદલાઈ જાય છે. અને આપણે બધા એ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને દેવી માનવામાં આવે છે. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ સ્ત્રીઓના વિશેની વાતો કરે તો બધાના મનમાં ખરાબ વિચારો આવતા હોય છે. અને જે વ્યક્તિ પણ આ વિડીયો જોઈ રહ્યો છે તેને સ્ત્રીઓને ખરાબ નજરોથી ન જોવી જોઈએ અને હંમેશા તેનું માન જળવાઈ રહે તેવું વર્તન કરવું જોઈએ. તો મિત્રો, આજના આ વિડીયોમાં સ્ત્રીઓના અમુક રહસ્યની વાત કરીશું જેના લીધે કોઈ પણ સ્ત્રીના પતિનું ભાગ્ય બદલાઈ જશે. તમને જેમ આગળ વાત કરી એમ આપણા હિન્દુ ધર્મમાં દરેક સ્ત્રીને એક ઉત્તમ રચના અને તેના પદને પણ ઉત્તમ માનવામાં આવે છે. અને આપણા જૂના શાસ્ત્રોમાં સ્ત્રીનો દરજ્જો વિશેષ આપવામાં આવ્યો છે અને સ્ત્રીએ આ સંસારની એક અદ્ભુત અને શ્રેષ્ઠ અને ઉત્તમ રચના પણ છે. અને સ્ત્રીઓનું ખાસ મહત્વ આપણા હિન્દુ ધર્મમાં છે. અને તમે બધા જાણો જ છો કે સ્ત્રીને હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર એક દેવીનું રૂપ માનવામાં આવે છે. તેથી કોઈ પણ દેવીની કૃપાથી કોઈ પણ અટકેલો કામ હોય તે પણ પાર પડી જાય છે. લગભગ દુનિયાના બધા શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ છે. પણ અમુક એવા પણ માણસો હોય છે જે આ શાસ્ત્રોમાં કહેલી વાતો માનતા નથી અને છુપાવતા પણ હોય છે. અને આ બધા શાસ્ત્રોમાં સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ શાસ્ત્ર હોય તો તે ભારતીય હિન્દુ ધર્મના શાસ્ત્રો છે, જેમાં કંઈ પણ છુપાવવામાં નથી આવ્યું. આપણા બધા શાસ્ત્રોમાં હંમેશા એવું જણાવાયું છે કે સ્ત્રીઓના સન્માન કરવું જોઈએ. અને એવું કહેવાય છે કે જે પણ વ્યક્તિ એકદમ સાચા મનથી કોઈ પણ સ્ત્રીનું સન્માન કરે તો તે વ્યક્તિને તેના જીવનમાં બધા સુખ પ્રાપ્ત થાય છે. અને સાથે જ એક વાત આ વિડીયોમાં જણાવશું કે સ્ત્રીના શરીરના એક અંગને અડવાથી તે વ્યક્તિને બધા સુખોની પ્રાપ્તિ થાય છે અને સમાજમાં તેનું માન પણ જળવાઈ રહે છે અને તે વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. તો તમને બધાને વિચાર આવતો હશે કે એવો તે કયો અંગ છે જેના સ્પર્શ માત્રથી વ્યક્તિને સુખોની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ તે અંગ વિશે. એવું કહેવાય છે કે એક સ્ત્રી આપણા જીવનમાં ઘણા રૂપે જોડાયેલી છે. અને આપણે જાણીએ છીએ કે એક સ્ત્રી માતા સ્વરૂપે, બહેન સ્વરૂપે, પત્ની સ્વરૂપે અને સાથે જ દીકરી બનીને પુરુષને તેના આખા જીવનકાળ દરમિયાન ખુશી આપે છે. અને એક વાત આપણ બધાને ખબર છે અને તેને આપણે બધા માનીએ પણ છીએ કે એક સ્ત્રી વિના કોઈ પણ પુરુષનું અસ્તિત્વ શક્ય ન હોય. અને એક સ્ત્રી જ હોય છે જે પુરુષના બધા સુખમાં અને બધા દુઃખમાં તેનો સાથ આપે છે. અને સ્ત્રીઓમાં એક એવી શક્તિ પણ રહેલી હોય છે જે શક્તિને લીધે સ્ત્રીઓ પોતાના જીવનકાળ દરમિયાન આવતા બધા દુઃખો સહેલાઈથી સહન કરી લે છે. અને એક સ્ત્રી ગમે એવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ તે ડરતી નથી અને ડર્યા વગર તેનો સામનો કરે છે અને પોતાના બાળકમાં ખૂબ જ સારા સંસ્કાર આવે એવા પ્રયત્નો કરતી રહે છે. અને જે કોઈ પણ વંશને આગળ વધારે છે તે પણ એક સ્ત્રી દ્વારા જ શક્ય છે, બીજા કોઈ વ્યક્તિ દ્વારા શક્ય નથી. પણ હવે જે તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમે ચકિત થઈ જશો કે સ્ત્રીનો એવો કયો અંગ છે જેનાથી મનુષ્યનું ભાગ્ય બદલી જાય. અને એ અંગ છે તેના પગ, જેમાં એક સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે અને એમાંથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે સ્ત્રીઓના પગને અડવાથી ઘણા બધા પુણ્યોની પ્રાપ્તિ થાય છે અને કોઈક સંજોગોમાં ભાગ્ય પણ બદલવાની શક્યતા રહેલી છે. અને જે કોઈ પણ વ્યક્તિ મહિલાઓના પગોને અડે છે તેને ગમે એવી સફળતા સરળતાથી પ્રાપ્ત થાય છે અને મહિલાઓના ચરણને સ્પર્શ કરવાથી ગમે એવી મુશ્કેલી દૂર થઈ જાય છે અને આપણા જીવનની નિરાશા પણ દૂર થઈ જાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેના લીધે સારા વિચારો આવે છે અને આપણું અટકેલું કાર્ય પાર પડી જાય છે. આપણા બધાની ફરજ છે કે આપણે મહિલાઓના સન્માનની રક્ષા કરવી જોઈએ. પરંતુ ઘણા લોકો આ વાતને ધુતકારે છે અને સ્ત્રીઓનું સન્માન પણ નથી કરતા. અને તમે બધાએ એક શ્લોક તો સાંભળ્યો જ હશે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. આ શ્લોકનો અર્થ એ થાય છે કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે.
અને જે ઘરમાં નારીનું સન્માન થાય છે તે ઘરમાં હંમેશા દેવતાઓનું વાસ હોય છે, અને જે ઘર નારીનું સન્માન નથી થતું તે ઘરોને દેવતા પણ છોડીને ચાલ્યા જાય છે। તેથી ક્યારે પણ સ્ત્રીઓનું અપમાન ન કરવું જોઈએ, જેથી આપણે આપણું જીવન સુખમય રીતે વિતાવી શકીએ। અને આપણા શાસ્ત્રોમાં પણ એવું ઉલ્લેખિત થયેલું છે, જ્યારે જ્યારે કોઈ નારીનું અપમાન થયું છે ત્યારે ત્યારે મનુષ્ય જાતિનો વિનાશ થયો છે, અને એની સાક્ષી આપણા જૂના ઇતિહાસોમાં છે। અને આપણા જૂના સમયના વેદોમાં પણ જણાવવામાં આવ્યું છે કે એક સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિનું ભાગ્ય પણ બદલી નાખે છે, અને એવું ઘણા બધા કિસ્સાઓમાં સાચે બન્યું છે। હવે વાત કરીએ કે કેવી સ્ત્રીઓ હોય છે જે માતા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે, જેથી દરેક પુરુષે એની સાથે જ લગ્ન કરવા જોઈએ। આ દુનિયામાં સ્ત્રીનું મહત્વ ખૂબ જ છે। આજે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવનમાં આવવા વાળી સ્ત્રી એક સારું નસીબ લઈને આવે। ઘણી સ્ત્રીઓ ખરેખર એવી પણ હોય છે કે તેમના આવવાથી પુરુષનું ભાગ્ય ચમકી જતું હોય છે, તેનું જીવન પણ બદલાઈ જતું હોય છે। એવી ભાગ્યશાળી પત્નીના આવ્યા બાદ પતિનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરી જાય છે। દરેક લોકો એક ભાગ્યશાળી પત્નીની આશા રાખે છે। આજે અમે તમને સમુદ્ર શાસ્ત્ર અને કામશાસ્ત્ર મુજબ સ્ત્રીઓના એવા લક્ષણ વિશે જણાવીશું જે સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે, અને એના આવવાથી રંક પણ રાજા બની જાય છે। જે સ્ત્રીના પગના તળિયામાં ત્રિકોણ જેવું નિશાન બનતું હોય તો સ્ત્રી બુદ્ધિમાન હોય, અને કોઈ સ્ત્રીના પગના તળિયામાં સર્પ આકારનું ચિહ્ન બનતું હોય તો સ્ત્રીને સુખની પ્રાપ્તિ થાય છે, અને સ્ત્રી સુખી હોય તો તેનું ઘર પણ સુખી અને સમૃદ્ધ હોય છે। ઘણી એવી પણ યુવાન સ્ત્રી જોવા મળે છે જેની નાભીની આસપાસ મસો અથવા તલ જોવા મળે છે, તો આ સ્ત્રીનું દાંપત્ય જીવન એકદમ સુખમય રહે છે, અને સુંદર આંખો વળી સ્ત્રીમાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। જે છોકરાઓના કપાળમાં ચાંદલો કરવાની જગ્યા પર તલ હોય તો તે છોકરીના લગ્ન અત્યંત ધનિક વ્યક્તિ સાથે થાય છે। ઘરની અંદર જે સ્ત્રીના નાના બાળકોથી માંડીને મોટા વડીલ સુધી બધા સાથે યોગ્ય વ્યવહાર કરીને માન સન્માન આપતી હોય તેમજ પોતાની મર્યાદામાં રહેતી હોય તેવી સ્ત્રી પણ ઘર માટે ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે। જે સ્ત્રી સામાજિક હોય અને ધાર્મિક હોય તેવી સ્ત્રીના ઘરમાં પ્રવેશવાથી ઘરના સભ્યો પર ભગવાનની કૃપા વધે છે। આવી સ્ત્રીઓ ઘર માટે અને આપણા બધા માટે ભાગ્યશાળી હોય છે। ઘણી સ્ત્રીઓમાં બચત કરવાનો ગુણ હોય છે જેના કારણે ઘરને ક્યારે પણ આર્થિક પરિસ્થિતિનો સામનો નથી કરવો પડતો, તેથી આવી સ્ત્રીઓ માતા લક્ષ્મીનું સ્વરૂપ ગણાય છે। જે સ્ત્રીની વાણી સરસ્વતી માતા જેવી મીઠી હોય અને જે પોતાના પતિ માટે સંપૂર્ણ રીતે સમર્પિત હોય તેવી સ્ત્રીઓ સૌભાગ્યને લાવનાર હોય છે। જેનારી પોતાના સગા સંબંધી જેવા કે ભાઈ બહેન અને પોતાના બાળકો સાથે પ્રેમાળ વ્યવહાર કરતી હોય તેવી સ્ત્રી અને તેના મનમાં બાળક તેમજ અન્ય વ્યક્તિઓને લઈને સુરક્ષાનો ભાવ હોય છે। તેવી સ્ત્રીઓ જો તમારા જીવનમાં આવે તો તમારા જીવનને સૌભાગ્યશાળી બનાવી દે છે। જે ઘરની ગૃહિણી સારી રહીઓ બનાવીને ઘર પરિવારના લોકોને સાત્વિક ભોજન જમાડતી હોય તે સ્ત્રી અન્નપૂર્ણા સમાન છે। તે પતિને ખૂબ જ પ્રેમ કરનાર હોય છે, માટે આવી સ્ત્રીનો સંબંધ જો તમારા માટે આવે તો તેનો અસ્વીકાર ન કરવો જોઈએ। અમુક નારીના એવા ગુણ હોય છે કે તે ભૂખ્યા અને નિરાશ્રિત લોકોને જમાડે છે, તો આ સ્ત્રીઓ તમારા માટે સર્વોચ્ચ સ્ત્રી ગણાય છે, માટે આવી છોકરીઓનો સંબંધ આવે તો તેને ઠુકરાવવાની ભૂલ ન કરવી જોઈએ। આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રીનું હૃદય કોમળ હોય છે, પરંતુ જે સ્ત્રી સંકટ સમયે પોતાના પતિનો સહારો બનીને ઊભી રહે છે તેટલી સશક્ત હોય છે, તે સ્ત્રીઓ પણ ઘરમાં આવે તો ભાગ્ય ચમકી જાય છે। હવે વાત કરીએ કયા ગુણો ધરાવતી સ્ત્રી તમારા ઘરનું ભાગ્ય બદલી દે છે। હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે। એવું કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીઓનો વાસ હોય છે ત્યાં લક્ષ્મી માતા અવશ્ય વાસ કરશે, આ ઘરનું નસીબ પણ ચમકી ઉઠશે। પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દીકરીઓએ પારકું ધન ગણાય, તે દીકરી સાથે ફક્ત એક જ નહીં પરંતુ બે બે કુટુંબનું ભાગ્ય જોડાયેલું હોય છે। એક દીકરી લગ્ન પૂર્વે પોતાના માતા પિતા ભાઈ બહેન કાકા કાકીની સંભાળ લે છે, જ્યારે લગ્ન બાદ પોતાના પતિ સાસુ સસરાની સાર સંભાળમાં લાગી જાય છે। આ વાતમાં કોઈ જ શંકા નથી કે જ્યારે દીકરી લગ્ન વિધિએ જોડાય છે ત્યારબાદ તેનું નસીબ અને તેનું આવનાર ભવિષ્ય તેના પતિ સાથે જોડાઈ જાય છે। એ વાત તો સાચી છે કે વિવાહ એ એક એવો પાવન બંધન છે જે બે લોકોને એક કરે છે। જો કોઈ એકના જીવનમાં પણ સારું નરસું થાય તો બીજાના જીવનમાં પણ તેનો પ્રભાવ પડે છે। વાસ્તવિક જીવનમાં ઘણી મહિલાઓ એવી પણ હોય છે જે વિવાહ બાદ પોતાના પતિ માટે સારું ભાગ્ય લઈને આવતી હોય છે,
તો તેનાથી વિપરીત અમુક સ્ત્રીઓ બાદ તેના પતિ માટે પીડાદાયક સમય પણ લાવતી હોય છે. આ દુનિયામાં જેટલા સારા ગુણોની ભરપૂર સ્ત્રીઓ વસે છે તેટલી જ ખરાબ ગુણો ધરાવતી સ્ત્રીઓનો પણ વાસ છે, જે પોતાના પતિના જીવનમાં ફક્ત દુઃખ અને પીડા જ લાવે છે. એને આપણા પૂર્વજો કહી ગયા છે કે ઘણી સ્ત્રીઓ પુરુષોના જીવનમાં એવું નસીબ લઈને આવે છે કે તેનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તે ધારે તો રંકને રાજા પણ બનાવી શકે અને રાજાને રંક પણ બનાવી શકે છે. તો મિત્રો, આ હતા સ્ત્રીઓના અમુક રહસ્યો જેના વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવ્યું.